એમાં મેં તમને પેલા કીધું હતું કે દરેક પ્રકરણમાંથી કેટલા માર્ક્સનું અને કેટલા પ્રશ્નો પૂછાય છે પ્રશ્નમાં જોયું તો કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તો જે પહેલા સેશનમાં આપણે જોયું તો પહેલા સેશનમાં આપણે સૌથી પહેલા જોયા હતા જે પહેલા પ્રકારના પ્રશ્નો પૂછાતા એ જોયા હતા હવે આજના સેશનમાં જોશું બીજા કયા પ્રકારના પ્રશ્ન પૂછાય છે તો બીજા કયા પ્રકારના પ્રશ્ન દરેક પ્રકરણમાંથી પૂછાય છે એની આપણે ચર્ચા કરવાના છીએ તો મિત્રો ખાસ યાદ રાખજો કે જો આ સેશનો બધા તમે વ્યવસ્થિત કમ્પ્લીટ કરશો તો તમારે કોઈ પ્રશ્ન ઉદ્ભવશે નહીં અને ખાસ કરીને કન્સેપ્ટ થી હું સમજાવું છું કારણ કે બીજા પ્રકારના પ્રશ્નોમાં જે કન્સેપ્ટ છે એ પેલા સમજાવી દઈશ પછી આપણે જે છે એ શોર્ટકટ કેમ ગણવી તમને સમજાવી દઈશ એ રીતે તો આપણે સ્ટાર્ટ કરીએ સેશન નંબર ટુ સેશન નંબર ટુ માં આપણે પેલા પ્રશ્નની વાત કરીએ તો ફરીથી આપણે કોડિંગ ડિકોડિંગનો પ્રશ્ન છે કોડિંગ ડીકોડિંગના પ્રશ્નની વાત કરીએ તો અહીંયા કઈ રીતનું કોડિંગ બને છે એ તમારે ડિસાઈડ કરવાનું છે. લાસ્ટ આપણા સેશનમાં પહેલા સેશનમાં મે તમને એવું કીધું હતું કે સ્ટેપ પહેલું ધ્યાનમાં રાખવાનું. શું પહેલું સ્ટેપ ધ્યાનમાં રાખવાનું થાશે? તો પહેલા તમને એવું કીધેલું હતું કે તમારી પાસે જે વર્ડ આપેલો હોય એના પહેલા-પહેલા લેટર તમારે ધ્યાનમાં લેવા. એવું આપણે ધ્યાનમાં લેવાનું કીધું હતું જેથી કરીને તમારે ઓપોઝિટ લેટર છે કે નહીં એ ડિસાઈડ થઈ જાય. તો સ્ટેપ પહેલું આપણે આ રીતે ધ્યાનમાં રાખવાનું છે. સ્ટેપ નંબર 1 પેલું સ્ટેપ આપણું એ હતું કે વિરુદ્ધ લેટરો જોજો મિત્રો ખાસ યાદ રાખજો કે આ સ્ટેપ તમને ક્લિયર થશે તો ફટાફટ તમે ડિસિઝન લઈ શકશો કારણ કે તમારી પાસે કેવો પ્રશ્ન છે એ ડિસાઈડ નહીં થાય પણ આ સ્ટેપ થી ફટાફટ ડિસાઈડ થઈ જશે ઓપોઝિટ લેટર છે કે નહીં ડિસાઈડ કરી લો ફટાફટ તો આર અને એસ એ બંનેના એકબીજાના ઓપોઝિટ લેટર છે તો કે નથી આર અને આઈ ઓપોઝિટ લેટર છે કારણ કે આર નો રેન્ક ઓરિજિનલમાં અઢાર છે

જ્યારે જ્યારે તમારી પાસે પ્રશ્ન આવે ત્યારે સ્ટેપ ને ફોલો કરવાના છે પેલું સ્ટેપ આપણે જોઈ લીધું છે કે ઓપોઝિટ લેટર છે કે નહીં એ તો આર અને એસ એકબીજાના ઓપોઝિટ લેટર ન હોવાથી આપણે પહેલી જે છે એ મેથડ ઉપયોગ ન કરી શકીએ હવે જ્યારે પેલી મેથડ ઉપયોગ ન કરી શકતા હોય ત્યારે તમારે જોવાનું છે કે બીજી બીજી મેથડ ઉપયોગ થાય છે કે નહીં બીજી મેથડમાં શું છે તો કે અમુક લેટર્સ ઉમેરવા હવે ઉમેરવા કેવી રીતે તો કે જ્યારે આવો પ્રશ્ન આવે ત્યારે તમારે એટલું જોવાનું કેટલા લેટર એમાં પ્લસ થાય છે તો હવે આપણે જોવા જઈએ અહીંયા આપણી પાસે કેટલા છે તો કે આર છે અને અહીંયા આપણી પાસે એસ છે તો એનો અર્થ એવો થઈ ગયો અહીં કેટલા પ્લસ થઈ જશે તો એક લેટર પ્લસ થશે પછી એ જ રીતે જોવા જઈએ અહીંયા આપણી પાસે એ છે અને અહીંયા આપણી પાસે સી છે તો બી ને સી બે લેટર પ્લસ થાશે એ જ રીતે આપણી પાસે અહીંયા જે છે અને અહીંયા આપણી પાસે કે છે એટલે અહીંયા આપણે એક લેટર પ્લસ કરશું તો જો સિક્વન્સ બનતી જાય છે પેલા કેટલા પ્લસ કર્યા એક પછી કેટલા પ્લસ કર્યા બે પછી કેટલા પ્લસ કરીએ છીએ એક એ જ રીતે હવે આપણી પાસે કે છે અને અહીંયા આપણે જોવા જઈએ તો કયો આવે છે તો કે એમ આવે છે તો કેમાં કેટલા પ્લસ કરવાના થશે બે તો આ રીતે તમે જોવા જશો કે માં બે પ્લસ કરો એટલે પાછું એમ આવે છે તો આ સિક્વન્સ થઈ ગઈ પ્લસ એક પ્લસ બે પ્લસ એક પ્લસ બે પ્લસ એક પ્લસ બે આ રીતે આપણે સિક્વન્સ ફોલો કરવાની છે

ઓપોઝિટ લેટર ન હોય તો બીજું સ્ટેપ તમારે ધ્યાનમાં લેવાનું કે અમુક લેટર ઉમેરાય છે કે નથી ઉમેરાતા કેવી રીતે ઉમેરાય છે એ સિક્વન્સ તમારે ધ્યાનમાં લેવાની તો તમે જોયું સિક્વન્સ પ્લસ વન પ્લસ ટુ પ્લસ વન પ્લસ ટુ એ રીતે સિક્વન્સ છે તો હવે આપણે ઇન્ડિયા વર્ડ આપેલો છે એને કેવી રીતે બતાવો તો પહેલામાં પ્લસ વન કરીએ એટલે આઈ માં જે એન માં બે પ્લસ કરીએ એટલે પી ડી માં એક પ્લસ કરીએ એટલે ઈ તો જે પી ઈ એવો ઓપ્શન આપણી પાસે કયો થઈ જશે સી થઈ જશે છેલ્લે સુધી જઈ શકાય છે પણ આપણને માત્ર બે કે ત્રણ સ્ટેપમાં જો આન્સર મળતો હોય તો આપણો સમય બચી જશે જેમ કે આપણે એમાં બે પ્લસ કરો તો કે આવે તો છે આપણી પાસે અને પ્લસ કરો એટલે બી આવે તો જે કે અને બી આપણો આન્સર મળે છે તો મિત્રો આ જ રીતે આપણે પહેલા આપણે કોઈ પણ કન્સેપ્ટ શીખી લેશું પછી ફટાફટ આ સ્ટેપ ને ફોલો કરી અને ફટાફટ કેવી રીતે ક્વેશ્ચન સોલ્વ કરવા એ તમને ક્લિયર થવું જોઈએ તો આ પેલો પ્રશ્ન હતો

કોડિંગ સેમ આપેલું છે એ ડિસાઈડ કરવાનું છે તો સૌથી પહેલા આપણે જોયું કે આગલા ક્વેશ્ચન ની વાત કરી તો એમાં આપણી પાસે વર્ડ માં કોડિંગ હતું અત્યારે જોવા જોઈએ છે તો એમ કહે છે નંબર આપેલો છે નંબર આપેલો હોય ત્યારે તમારે એટલું ખાસ ધ્યાન માં લેવાનું કેવી રીતે કોડિંગ આપેલું છે તો ખાસ યાદ રાખજો કે આ પ્રકારનો પ્રશ્ન આવે તો સોલ્વ કઈ રીતે કરો એના પણ સ્ટેપ છે જ્યારે તમારી પાસે કોડિંગ નંબર આપેલું હોય ત્યારે તમારે સ્ટેપ ધ્યાન માં લેવાનું થશે એ સ્ટેપ ની વાત કરવું તો તમારી પાસે જ્યારે આવો ક્વેશ્ચન હોય એટલે આનો અર્થ એવો થશે કે જ્યારે એક કે બે અંકમાં બે અંકના નંબરનો કોડ હોય મિત્રો ખાસ યાદ રાખજો જ્યારે તમારી પાસે પ્રશ્નમાં શું આપેલું એક કે બે અંકના નંબરમાં કોડ હોય સરવાળો તો યાદ રાખજો મિત્રો આલ્ફાબેટના ક્રમ બે રીતે તમે લઈ શકો છો કેવી રીતે તો કે શરૂઆતથી પણ હોઈ શકે છે અથવા તો કેવી રીતે હોઈ શકે છે અંતથી હોઈ શકે છે

ત્યારે એક અથવા બે અંકના નંબરમાં જો કોડ હોય તો એ શું હશે હંમેશા તો કે આલ્ફાબેટના ક્રમનો શું હશે સરવાળો હશે હવે સરવાળાની વાત કરીએ તો કેવી રીતે સરવાળો હોઈ શકે છે કાં તો શરૂઆતથી હોઈ શકે ને કાં તો અંતના નંબરથી સરવાળો હોઈ શકે છે હવે આપણે જોવાનું કેવી રીતે સરવાળો આપેલો છે મિત્રો તો ખાસ યાદ રાખજો પહેલાં આપણે રેન્ક ડિસાઈડ કરી લઈએ ટીની વાત કરીએ તો ટીનો ક્રમ કેટલો થશે તો ટીનો ક્રમ થઈ જશે વીસ

આપણા પ્લેલિસ્ટ નો જે કોડિંગ ડીકોડિંગ નો વિડીયો જોયો છે એને મારે આ સમજાવવાની જરૂર નહીં પડે કારણ કે ત્યાં નંબરમાં કોડિંગ આપેલું હોય તો કેટલા પ્રકારે કોડિંગ છે ને એ સ્પષ્ટ માહિતી છે કન્સેપ્ટ થી અને શોર્ટ થી માહિતી આપેલી છે તો આ કન્સેપ્ટ અને શોર્ટકટ મેં તમને કીધી આ જે આપેલી છે એ આપણા માટે શોર્ટકટ છે યાદ રાખજો જ્યારે તમને નંબરમાં આપેલું હોય એના માટેની આ શોર્ટકટ છે કે કેવી રીતે તો બે અંકમાં આપેલું છે તો એ ડિસાઈડ કર્યું કે કેવી રીતે નક્કી થાય છે હવે આનો આપણે ટોટલ કરીએ આનો ટોટલ કેટલો થાય છે એ પહેલા જોઈએ 20 ટોટલ તમે જોવા જશો વીસ ને પંદર પાંત્રીસ ને સોળ એકાવન થશે પણ મિત્રો તમારી પાસે ટોટલ એકાવન થાય છે ને જવાબ તો છ આપ્યો છે એટલે એનો અર્થ એવો છે કે એને ત્યાં સુધી રૂપ આપેલું છે કે જ્યાં સુધી એક અંકમાં તમારી પાસે નંબર ન આવે એક અંકમાં નંબર આવી જશે ત્યારે જે છે એ સાદુરૂપ અટકી જશે તો હવે ફરીથી આ બે અંકોનો સરવાળો કરો પાંચ ને એક કેટલા થઈ જશે તો કે છ તો કે જો આ હવે આપણે જોઈએ તો ટોપનો કોડ છ કેવી રીતે એવો નક્કી થાય છે કેવી રીતે મિત્રો તો જ્યારે જે વર્ડ આપણી વર્ડ આપણી પાસે આપેલો હોય અને જો એમાં તમારી પાસે કોડ કેટલા અંકમાં આપેલો હોય એક અથવા તો બે અંકના નંબરમાં આપેલો હોય ત્યારે તમારે એટલું ધ્યાનમાં લેવાનું છે એ શું હશે તો કે ક્રમનો શું હોઈ શકે છે

આપણી પાસે જ્યાં સુધી સિંગલ ડિજિટ ન મળે ત્યાં સુધી આપણે એનું સાદું રૂપ આપતું જવાનું છે વળી પાછા બંને અંકોનો આપણે સરવાળો કરીએ તો ત્રણ અને આઠ કેટલા થઈ જશે તો કે અગિયાર થશે ફરીથી આપણી પાસે બે અંકો મળે છે બે અંકો મળ્યા એટલે ફરીથી એનું આપણે સિંગલ ડિજિટમાં કન્વર્ટ કરીએ તો એક ને કેટલા થઈ જશે આપણી પાસે બે આન્સર આવે બે આન્સર આવે એટલે આપણો ઓપ્શન કયો થઈ જશે બી ઓપ્શન આવશે યાદ રાખજો મિત્રો ખાસ કેવી રીતે તમારી પાસે પ્રશ્ન આપેલો છે કેવી રીતે તમારે સોલ્વ કરવો એના ઉપર ખાસ ધ્યાન રાખજો તો હંમેશને માટે કયા પ્રકારનો પ્રશ્ન છે એ પેલા ઓળખી જવાનો અને આપણે જે પીજીવીસીએલ ની એક્ઝામ છે એના માટે આપણી પાસે ઓલરેડી ત્રણ જુદી જુદી યુજીવીસીએલ એમજીવીસીએલ અને ડીજીવીસીએલ આ ત્રણની જે એક્ઝામો લેવાઈ ગઈ છે એ આપણા માટે માર્ગદર્શક સાબિત થશે કે કયા પ્રકારના પ્રશ્નો આપણને પૂછાશે તો આપણે જોયું કે આવા પ્રશ્નો પૂછાવાની શક્યતા કારણ કે પાછલી એક્ઝામોનું એનાલિસિસ કર્યું તો ત્યાં આવા પ્રકારના પ્રશ્નો આવેલા હતા તો આ પ્રકારના પ્રશ્નો જો પીજીવી સેલ માં આવે તો આપણે કેવી રીતે ઝડપથી સોલ્વ કરવું એનું સોલ્યુશન આપણને મળી જશે તો મિત્રો કોડિંગ ડીકોડિંગમાં બે પ્રકારના પ્રશ્નો આવે છે તો પેલું આપણે જોયું શબ્દનું કોડિંગ એટલે વર્ડનું કોડિંગ બીજું જોયું આપણે નંબરનું કોડિંગ

તો મિત્રો તમારી પાસે જે શ્રેણી આપેલી હોય તો એ કેવા ક્રમમાં છે તો પેલા તો આપણે જોવાનું છે પછી જ આપણે આગળ વધી શકશું તો પેલા આપણે જોઈએ આ શ્રેણી કેવા ક્રમમાં આપેલી છે તો આને આપણે કહીએ પહેલા પાંચસો પચીસ આપ્યા છે પાંચસો થી ચારસો ચુમ્મા ચારસો એટલે આ ક્રમ ઉત્તરતો ક્રમ થયો વળી પાછું જો ચારસો પિસ્તાલીસ થી પાંચસો પાછા આપણે જોવા જઈએ તો ચડતા ક્રમમાં તો આ શ્રેણીને બોલવામાં આવે છે મિશ્ર શ્રેણી એટલે કે ચડતા ઉતરતા ક્રમમાં જ્યારે શ્રેણી આપેલી હોય તો એને કેવી શ્રેણી ગણવામાં આવે છે મિશ્ર શ્રેણી મિશ્ર શ્રેણીમાં બે હોય એક તો ચડતા ઉતરતા હું તમને મેથડ આપું છું કે તમારી પાસે જ્યારે ચડતા ઉતરતા ક્રમમાં આપેલી હોય ત્યારે કેવી રીતે સોલ્વ કરવી જો ચડતા ઉતરતા ક્રમમાં આપેલી હોય તો એની શોર્ટ મેથડ છે યાદ રાખજો એની શોર્ટકટ છે કેવી રીતે તમારે યાદ રાખવાનું થશે જ્યારે તમારી પાસે ચડતા ને ઉત્તરતા ક્રમમાં આપેલી હોય આ શોર્ટકટ મગજમાં ઉતારી લેજો ગમે ત્યારે પ્રશ્ન પૂછાશે તો આ શોર્ટકટ તમારા મગજમાં હશે તો ક્લિયર થઈ જશે શું શોર્ટકટ છે તો એની શોર્ટકટ આ છે કે જ્યારે તમારી પાસે ચડતા ઉતરતા ક્રમમાં શ્રેણી આપેલી હોય તો કે તમારે શ્રેણીમાં એકાંતરી જગ્યા એટલે અલ્ટરનેટ પોઝિશન એકાંતરી જગ્યા એટલે એનો અર્થ એવો થશે તો મિત્રો ખાસ યાદ રાખજો આપણા માટે શોર્ટકટ ક્લિયર થઈ ગઈ શું તો કે જ્યારે જ્યારે તમારી પાસે અલ્ટરનેટ પોઝિશન નક્કી કરવાની થાય તો એ શ્રેણી કેવી હોય તો નક્કી થશે તો કે તમારી પાસે મિશ્ર શ્રેણી હોય ત્યારે

અને પાંચસો થી આગળ જશે પણ એ સંખ્યા આપણે ત્યારે નક્કી કરવાની જરૂર નથી હવે આપણે બીજી વાત કરીએ તો બીજી અલ્ટરનેટ પોઝિશન વાળી એટલે એનો અર્થ થયો છે ચારસો થી બીજું ધ્યાનમાં લેશું આપણે ચારસો ને ચોત્રીસ આ એક પોઝિશન થઈ ગઈ ત્યાંથી આગળ વધીએ એટલે હવે આપણે જે પ્રશ્નાચિહ્ન છે ત્યાં નક્કી કરવાનો છે એ આપણે અંક મળી જશે હવે શું થાય છે પેલા ડિસાઇડ કરતા જઈએ હવે જો આ ધ્યાનમાં લેશો પાંચસો 525 થી તો ફરીથી સાત માઇનસ થાય છે તો એ જ રીતે જો અહીંયા કોઈ આપણી પાસે અંક મેળવવાનો હોત તો ચારસો પાંચસો માંથી સાત જેમ બાદ થયા છે એ રીતે પાંચસો માંથી સાત બાદ કરો પાંચસો ચાર આવે જો અહીંયા હોય તો પણ એ આપણે નક્કી કરવાની જરૂર નથી અત્યારે આપણે શું ડિસાઈડ કરવાનું છે તો હવે તમારે એટલું જ ધ્યાનમાં રાખવાનું તમારે જે નક્કી કરવાનું છે ન્યાજ સીધું વયું જવાનું તો તમારે કઈ રીતે નક્કી કરવાનું છે તો હવે તમારી પાસે અહીં આપેલું છે 445 થી 434 તો ફરીથી આપણે જોવા જોઈએ 445 થી 434 ઉતરતા ક્રમમાં છે કેટલા માઈનસ થયા છે તો 445 થી 434 એટલે એનો અર્થ એવો કે માઈનસ 11 થાય છે

તો યાદ રાખો આની પેલા આપણે ધ્યાનમાં લીધેલું ચડતા ક્રમમાં હોય પ્રકારના પ્રશ્નો મેં ધ્યાનમાં લીધા છે પેલા સેશનમાં આપણે જોયું કે પહેલા પ્રકારના પ્રશ્નો ધ્યાનમાં લીધા હતા કે કેવા પ્રકારના પ્રશ્નો પહેલા પ્રકાર અને આ બીજા પ્રકાર એટલે એનો અર્થ એવો કે હવે તમારે બે પ્રકારના પ્રશ્નો કમ્પ્લીટ થઈ ગયા

ફરીથી મિત્રો આપણી પાસે જે છે એ શ્રેણીનો પ્રશ્ન છે શ્રેણીનો પ્રશ્ન એટલે એક જ સ્ટેપ મગજમાં યાદ રાખવાનું કેવા ક્રમમાં છે મિત્રો શ્રેણી જ્યારે આપેલી હોય ત્યારે પહેલા તો પ્રશ્ન આ જ છે કે કેવા ક્રમમાં છે એ પેલા નક્કી કરી લેવાનું કેવા ક્રમમાં આપેલી છે આ પ્રશ્ન જો તમારી પાસે ક્લિયર થઈ જશે એટલે શ્રેણી ઓળખવામાં ક્લિયર થઈ જશે તો 53 57 66 91 ને 140 ને ક્વેશ્ચન માર્ક એટલે એનો અર્થ એવો કે આ શ્રેણી આપણા માટે ચડતા ક્રમમાં છે આગલી શ્રેણીની વાત કરી હતી આપણે મિશ્ર શ્રેણી હતી તો આનો અર્થ એવો કે કેવા ક્રમમાં છે ચડતા ક્રમમાં જો ચડતા ક્રમમાં હોય તો લાસ્ટમાં આપણે ધ્યાનમાં લીધેલું હતું ચડતા ક્રમમાં હોય તો બે પ્રકાર હોઈ શકે છે ચડતો ક્રમ હોય તો આપણે જોયું કે કાં તો સરવાળોય હશે ને કાં તો કેવો હશે ગુણાકાર હોઈ શકે છે સરવાળો અને ગુણાકાર સરવાળો ક્યારે હશે તો કે સરવાળાની વાત કરીએ આપણે તફાવત કેવો હોય ઓછો હોય તો સરવાળો હશે તફાવત વધુ હોય તો ગુણાકાર હશે આ બે ક્લિયર થઈ ગયું તો તમારી પાસે ક્લિયર થાય કે કયા પ્રકારની શ્રેણી છે તો એ તમે ઝડપથી નક્કી કરી શકો છો કેવી રીતે સોલ્વ કરવું તો આટલું ક્લિયર બધાને હવે આપણે જોઈએ કે તફાવત કેવો છે તો તમને એમ થાય કે આ બે વચ્ચે ઓછો તફાવત છે આ બે વચ્ચે એટલો બધો તફાવત નથી ઓછો બતાય છે અહીંયા થોડોક વધારે છે ને અહીંયા થોડોક વધારે થતો જાય છે તો હવે પેલા આપણે નક્કી કરવાનું જો તમને એમ થાય કે ઓછો છે કે વધુ છે એ નક્કી ન હોય તો તમે જાવ એટલે ક્લિયર થતું જાય જેમ કે આપણે સત્તાવન જઈએ તો જો જઈએ એટલે તફાવત જોવા જઈએ એટલે એનો અર્થ એવો કેટલા પ્લસ થયા છે તો કે ચાર પ્લસ થયા છે 57 થી જો તમે આગળ ધ્યાનમાં લેશો એટલે 57 થી આગલું સ્ટેપ જોવા જાશો એટલે આ પણ ઓછો તફાવત છે એમ ગણીએ તો સત્તાવનમાં કેટલા પ્લસ થાશે નવ પ્લસ થાશે હવે જે લોકોને મગજમાં થોડું ઘણું જો લાઈટ આવી જાય કારણ કે પીજીવીસીએલ ની એક્ઝામ છે જો થોડી ઘણી લાઈટ થઈ જાય તો આ બે અંકો ઉપરથી એટલું ખબર પડે કે આ બે અંકો શું છે તો કે વર્ગ બતાવે છે આ બે અંકો શું બતાવે છે વર્ગ બતાવે છે કેના કેના વર્ગ બતાવે છે એ આપણે લખતા જઈએ ચાર કેનો વર્ગ છે ચાર છે કેનો વર્ગ બતાવે છે તો કે બે નો વર્ગ બતાવે છે નવ છે કેનો વર્ગ બતાવે છે તો કે ત્રણ નો વર્ગ બતાવે છે હવે આપણને એટલું ખબર પડી ગઈ હવે તફાવત વર્ગમાં આવે છે એટલું ખબર પડતું જાય છે હવે જોઈએ નેક્સ્ટ કેટલો તફાવત છે જોઈ લઈએ લઈ અને વાત કરવામાં આવે પચીસ નો તફાવત છે કેટલાનો છે એકાણું માંથી છાસઠ બાદ કરવામાં આવે તો કેટલા આવશે પચીસ આવશે તો હવે આપણે જોઈએ પચીસ એટલે શું થશે તો આ કેનો આપણી પાસે વર્ગ આવશે તો કે આ પાંચ નો વર્ગ થશે હવે આપણને સ્પષ્ટ થઈ ગયું આ ત્રણ અંકો જો કોઈને ખબર પડી જાય તો સ્પષ્ટ થઈ ગયા છે શું છે તો કે આ ત્રણ અંકો આ બધાને એવું થાય કે સર આ ત્રણ અંકો કયા છે અહીંયા છે 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 નથી 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 એકી એકી કે ક્રમિક 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 બેકી એટલે ક્રમિક એટલે કે કન્ઝિક્યુટિવર્ડ ઓર કન્ઝિક્યુટિવ ઇવન નંબર એ પણ નથી પણ કયા નંબર છે તો આપણે જોવા જઈએ કન્ઝિક્યુટિવ પ્રાઇમ નંબર છે એટલે એનો અર્થ એવો હતા કે અવિભાજ્ય સંખ્યાની ક્રમિક શ્રેણી આપેલી છે

ત્રણ પાંચ સાત ઘણા લોકો સીધો આન્સર આપે નવ એટલે નવ નો વર્ગ એક્યાસી કરીને સીધો જવાબ આપે પણ તમે જોવા જાજો નવ છે કેવી હશે તો કે નવ આપણા માટે ભાજ્ય સંખ્યા છે જેને આપણે ભાગી શકીએ છીએ પણ સાત પછીની તરત આવતી અવિભાજ્ય સંખ્યા અગિયાર થશે મિત્રો એટલે તમારે કેટલા ધ્યાનમાં લેશો તમે અગિયાર અને અગિયાર નો વર્ગ કરશો એટલે કેટલા થઈ જશે તો કે એકસો આપણે પ્લસ કરવાના થશે કેટલા પ્લસ કરવાના થશે એકસો એકસો ચાલીસ ઓલરેડી આપેલા છે એમાં જો એકસો એકવીસ પ્લસ કરવામાં આવે તો બસો એકસઠ આન્સર આવે એટલે આપણો ઓપ્શન કયો થઈ જશે બી ઓપ્શન થઈ જશે તો ઘણા લોકો આ પ્રશ્ન સમજી નથી શકતા જો સમજવો કેવી રીતે પ્રશ્ન કારણ કે શ્રેણીમાં બહુ મોટા ભાગના લોકોનો સમય બગડે છે સમય બગાડવા છતાં પણ પ્રશ્નનો જવાબ નથી મળતો હોતો તો આવા સંજોગોમાં જુઓ કેવા પ્રશ્ન કારણ કે આવો પ્રશ્ન આવી શકે અથવા તો આવો પ્રશ્ન આવે તો તમારે કેવી રીતે સોલ્વ કરવો તો મિત્રો ખાસ યાદ રાખજો કેવી રીતે તમારી પાસે શ્રેણી આપેલી છે પહેલા તો તમારે શું જોવાનું કેવા ક્રમમાં છે ક્રમ આપ્યો એટલે તમારે જોવો જો ચડતો ક્રમ હોય તો સરવાળો અથવા તો ગુણાકાર હોય એવી જ રીતે ઉત્તર તો ક્રમ હોય તો બાદ બાકી ભાગાકાર હોય તો ઓછો તફાવત ને ભાગાકાર હોય તો વધુ તફાવત પછી તમે જોયું મિશ્ર શ્રેણી મિશ્ર શ્રેણી હોય તો તમારે અલ્ટરનેટ પોઝિશન ધ્યાનમાં લેવાની છે આ રીતે તમારે આગળ વધતું જવાનું થશે તો આ રીતે આન્સર આપણો આવે છે ઓપ્શન બી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન હવે મિત્રો જોઈએ તો પદાનુક્રમનો પ્રશ્ન આપેલો છે પદાનુક્રમ એટલે ઓર્ડર રેન્કિંગ ઓર્ડર રેન્કિંગમાં તમારી પાસે કેવો પ્રશ્ન આપ્યો છે તો કે તમારી પાસે કોઈ એક નંબર આપેલો છે એ નંબરને તમારે શું કરવાનું છે કે આપેલી શરત મુજબ આપેલી શરત મુજબ તમારે ગોઠવણી કરવાની છે ગોઠવણી કર્યા બાદ તમારે જવાબ એ આપવાનો થશે કે ડાબી બાજુથી કઈ બાજુથી ડાબી બાજુથી સાતમા સ્થાને કયો અંક આવે એ નક્કી કરવાનું છે તો મિત્રો ડાબી બાજુ કે જમણી બાજુ કેને કેવી એ મેં તમને પહેલા સેશનમાં એ કીધું હતું કે તમે જ્યાં બેઠા હોય તમારો ડાબો હાથ જે બાજુ એ ડાબી બાજુ ને તમારો જમણો હાથ જે બાજુ હોય એ જમણી બાજુ થશે તો હવે આપણે શરત શું છે એ જોઈએ તો આપણી પાસે એક સંખ્યા આપેલી છે તો એમાં પ્રથમ તમામ સમ અંકો એટલે સમ એટલે થઈ જશે બેકી અંકો બેકી અંકોને ઉત્તરતા ક્રમમાં ગોઠવવાના છે અને ત્યાર પછી તમામ વિષમ એટલે એકી અંકોને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે એટલે આપણી પાસે બેકી થઈ જશે છ બેકી થઈ જશે ચાર છે બેકી થઈ જશે તો આઠ બે છ અને ચાર આ બેકી બાકી બધા કેવા છે નવ ત્રણ સાત પાંચ એક અને ત્રણ બધા એકી છે હવે આપણે ગોઠવવાના છે પેલા બધા બે કી અંકો કેવા ઉતરતા ક્રમમાં તો હવે આપણી પાસે આઠ બે છ ચાર ને ઉતરતા ક્રમમાં જો ગોઠવવામાં આવે તો પેલા કઈ આવશે તો સૌથી પેલા મોટું હોય એ પેલા આવે પછી ઉતરતો ક્રમ કારણ કે ઉતરતો ક્રમ કઈ રીતે હોય તો કે જ્યારે તમારી પાસે કોઈ મોટી સંખ્યા આપેલી હોય પછી એના પછી એનાથી નાની સંખ્યા આપેલી હોય એનાથી નાની સંખ્યા આપેલી હોય આ રીતે તમે જોવા જશો એટલે આ રીતે ઉતરતો ક્રમ થશે એ જ રીતે જો તમને જડતા ક્રમની જો વાત કરવામાં આવેલી હોય તો સૌથી પહેલા નાની સંખ્યા આવે એનાથી મોટી સંખ્યા આવે એનાથી મોટી સંખ્યા આવે અને ત્યારબાદ એનાથી મોટી સંખ્યા આવે ઓર્ડર રેન્કિંગમાં બહુ મહત્વનું છે કઈ શરત આપેલી છે તો હવે આપણે જોયું આઠ બે છ અને ચાર તો હવે આપણે જોયું કે આઠ આપણી પાસે છે આઠ પછી ઉતરતા ક્રમમાં જોઈએ તો આવશે છ છ પછી આવશે કેટલા તો કે ચાર અને ચાર પછી આવશે બે હવે જો કદાચ મિત્રો તમે આ ન લખો ને તોય તમને ખબર પડી જાવજો કેટલા તો કે આપણી પાસે ચાર નંબર છે ને ચારે ચાર શરૂઆતમાં ગોઠવાશે ચારે ચાર શરૂઆતમાં ગોઠવાશે એટલે કઈ બાજુથી ગોઠવાના છે તો કે ડાબી બાજુથી ગોઠવાના છે હવે જો ડાબી બાજુથી ગોઠવાના હોય તો આ ચાર તો આપણી પાસે ઓલરેડી ક્લિયર થઈ જ જાય છે તો આને લખવાનીય જરૂર નથી સીધા ક્યાંથી લખાય તમારે તો કે એકી સંખ્યા ઉપરથી એકી નંબર ઉપરથી કારણ કે તમને એટલું ખબર પડી જાય કે અહીંયા સુધી આપણે કેટલા આવી ગયા છે તો કે ચાર આપણી પાસે આવી ગયા છે હવે આપણે જોઈએ તો એકી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો એકી સંખ્યામાં સૌથી નાનામાં નાનું હોય ચડતા ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલા કયું આવે એક આવે એટલે એનો અર્થ પાંચ નંબર આપણે સાતમા સ્થાને છે એટલું જ ગણતરી કરવી છે તો એક પછી આવશે સીધું ત્રણ આવશે હવે જોજો મિત્રો ત્રણ બે વખત આપેલા છે ત્રણ કેટલી વખત આપેલા છે આપણી પાસે બે વખત ત્રણ આપેલા છે જો બે વખત ત્રણ આપેલા હોય તો એને બે વખત ધ્યાનમાં લેવા પડે આપણે તો હવે જોવા જાય એક બે ત્રણ ચાર પાંચ અને સાત તો આનો અર્થ એવો થશે ડાબી બાજુથી થી સાતમા સ્થાને આપણી પાસે નંબર કયો આવે છે તો કે આવે છે ડાબી બાજુથી થી સાતમા સ્થાને કારણ કે આવું હોય ત્યારે તમારે એટલું જ ધ્યાનમાં લેવાનું કે આજે બેકી છે એને અરેન્જ એટલા માટે ન કરવાની જરૂર કારણ કે સાતમું સ્થાન નક્કી કરવાનું કીધું છે જો સાતમું સ્થાન કીધું હોય તો ઓલરેડી ચાર કાર્ડ નાખો પછી જ આપણે નક્કી કરવાનું છે એટલે આનો ગોઠવો તોય આન્સર મળી જાય પણ તમને એવું કીધું હોત

એ રીતે તો જોઈએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તો જોઈએ છઠ્ઠો પ્રશ્ન છે એ દિશાંતર નો પ્રશ્ન છે દિશાંતર ની જો વાત કરવામાં આવે તો પહેલા તો તમારી પાસે દિશાનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ જે મેં પહેલા સેશનમાં વ્યવસ્થિત કીધું કે જ્યારે જ્યારે તમારી પાસે કોઈ પણ દિશા આપેલી હોય તો તમારી કઈ બાજુ છે તો કઈ દિશા ગણવી એ ઉપરાંત આજે એક નવો કન્સેપ્ટ કહીશ કે કઈ રીતે કારણ કે જે લોકો એ પ્લે લિસ્ટ નો વિડીયો જોયો છે એને તો સંપૂર્ણ નોલેજ મળી ગયું હશે પણ જે લોકો આજે પહેલો જ દિવસ છે એ લોકો માટે ખાસ કરીને કઈ રીતે સમજવું એ થોડુંક ધ્યાનમાં લેતા તો હવે આપણે જોઈએ કોમલ તેની આઠ કિલોમીટર દક્ષિણમાં જાય છે હવે જ્યારે કોઈ પણ વ્યક્તિની વાત કરેલી હોય તો ત્યારે તમારે એટલું યાદ રાખવાનું કે એ વ્યક્તિ જ્યાંથી શરૂઆત કરે ને જ્યાંથી એ વ્યક્તિ શરૂઆત કરે એ આ નામ આપી દેવાનું તો તમને એમ કહે છે કે આ સ્કૂલ આપેલી છે સ્કૂલે થી ક્યાં જાય છે દક્ષિણ માં જાય છે તો હવે તમારે એટલું ધ્યાન માં લેવાનું છે કે જે અંતર આપેલું છે એને સ્પષ્ટ રીતે દોરવાનું થશે દક્ષિણ એટલે તમને કીધું છે કે તમે જ્યાં દોરતા હોય તમારી નીચેની બાજુ જાશો એટલે શું આવી જશે દક્ષિણ આવી જશે એટલે આપણે ધારણા કરીએ કે આટલું 8 કિલોમીટર નો એરિયા છે હવે તમારે એટલું ધ્યાન માં લેવાનું કે હવે આગલા વાક્યમાં શું આપ્યું છે ત્યાંથી તે જમણી બાજુ જો મિત્રો ખાસ યાદ રાખજો જ્યારે તમને કોઈપણ વ્યક્તિ અમુક અંતર ચાલ્યા બાદ જમણી કે ડાબી બાજુ વળવાનું કે યાદ રાખજો એની શોર્ટકટ મેથડ છે જ્યારે તમને કોઈ પણ વ્યક્તિ અમુક અંતર ચાલ્યા બાદ ડાબી કે જમણી બાજુ વળવાનું કે ત્યારે એની શોર્ટકટ મેથડ એ છે કે એ વ્યક્તિનું મુખ જે દિશામાં હોય અથવા તો મુખ કઈ દિશામાં છે તેના આધારે આગળની એટલે કે હવે પછીની દિશા નક્કી કરવી આ બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જ્યારે તમને કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિને મુખ ની વાત કરવામાં આવેલી હોય ત્યારે આ વસ્તુ ઉપર ધ્યાનમાં લેજો ક્યારે તો કે ડાબી કે જમણી બાજુ વળવાનું કેસે ત્યારે તમારે એટલું જોવાનું કે એ વ્યક્તિનું મુખ અત્યારે કઈ દિશામાં જેમ કે કોમલ છે સ્કૂલેથી આઠ કિલોમીટર દક્ષિણમાં જાય એટલે એનો અર્થ એવો અત્યારે એ વ્યક્તિનું મુખ કઈ દિશામાં છે તો કે દક્ષિણમાં જ હોય કારણ કે દક્ષિણમાં જાય છે હવે વિચારો જો એ વ્યક્તિનું મુખ દક્ષિણમાં હોય એટલે એની જમણી બાજુ એટલે હવે તમે વિચાર કરો કે દક્ષિણમાં જો મુખ હોય તો જમણી બાજુ ધારો કે હું ઇન્ડિયાને ને થોડુંક જે છે જશે તમને કે કઈ રીતે તમારે ધ્યાનમાં લેવું ધારો કે કોઈ આ વ્યક્તિ છે એટલે એ વ્યક્તિનું મુખ દક્ષિણમાં છે હવે દક્ષિણમાં જો મુખ હોય એટલે એનો અર્થ એવો કે એની જમણી બાજુની જો વાત કરવામાં આવે તો કયું આવશે ગુજરાત આવશે અને ડાબી બાજુ વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળ અથવા તો આપણે એમ કહી શકીએ આ પૂર્વ થઈ ગયું એના માટે અને આ કયું થઈ જશે આ પશ્ચિમ થઈ જશે તો આવા કન્સેપ્ટ થી આગળ વધવાનું તમારે આવા કન્સેપ્ટ થી તમારે આગળ વધવાનું જો હું દક્ષિણમાં મુખ હોય તો આ જમણો હાથ મારો એટલે પશ્ચિમમાં મારો હાથ છે એટલે કે આપણે જોવા જઈએ એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો આ પશ્ચિમ બાજુ વળવાનું થશે જો મારું મુખ દક્ષિણમાં છે એટલે મારો હાથ અત્યારે જોવા જાવ ડાબો હાથ પૂર્વમાં છે એટલે મારે પૂર્વ બાજુ વળવાનું

ત્યાંથી તે ફરી જમણી બાજુ આઠ કિલોમીટર જાય તો વિચારો આ બાજુ મુખ એટલે હવે તમે આ બાજુ મુખ રાખીને જાઓ છો એટલે હવે જમણી બાજુ કીએ છે એટલે કઈ બાજુ જવું પડશે ઉત્તર એટલે ઉપર જવાનું થશે કેટલા કિલોમીટર આઠ હવે તમને એટલું ખબર પડી જવી જોઈએ કે અહીંયા આપણી પાસે આ કેટલું છે આઠ તો આઠ એટલે એક્ઝેટ આની સામે જ આવે આઠ એટલે એક્ઝેટ ક્યાં આવશે આની સામે જ આવશે એટલે વ્યક્તિ અહીંયા આવશે આઠ કિલોમીટર થઈ જશે જો આ કન્સેપ્ટ છે કન્સેપ્ટ થી ક્લિયર કરતા જાજો આગળ હવે તમને એમ કહે છે ત્યાંથી તે પૂર્વમાં જાય છે હવે પૂર્વમાં તમને કીધું તમારે એટલું ધ્યાનમાં રાખવાનું કે આ સેન્ટર સેન્ટર છે પૂર્વ એટલે એટલે ચોક્કસ દિશા હોય ને તો ગણી લેવાનું હવે તમને ક્લિયર થઈ તમારી જમણી બાજુ હોય તમારી ડાબી બાજુ પશ્ચિમ હોય ને સામેની બાજુ ઉત્તર હોય ને તમારી બેક સાઈડ કઈ હોય અથવા નીચેની બાજુ દક્ષિણ હોય આ તો એક સિમ્પલ આપણો કન્સેપ્ટ છે જ પણ તમને જ્યારે એમ કે ડાબી જમણી કે ત્યારે જ આ જોવાનું તમારું મુખ કઈ દિશામાં છે તેના આધારે આગલી દિશા નક્કી કરવાની થશે તમારે અત્યારે તમને સ્પષ્ટ કહી દીધું કે હવે પૂર્વમાં જવાનું છે પૂર્વમાં જવાનું એટલે એ વ્યક્તિ અત્યારે જો અહીંયા હોય એટલે એનો અર્થ એવો આ વ્યક્તિ અહીંયા સેન્ટરમાં એટલે આને સેન્ટરમાં છે તો ત્યાંથી પૂર્વમાં એટલે તમારે જમણાથ ઉપર જ જવાનું પણ કેટલા કિલોમીટર જશે બે હવે જો આટલો ભાગ આપણો છ કિલોમીટર હતો પણ જશે માત્ર બે કિલોમીટર એટલે અહીંયા બે કિલોમીટર સુધી જ જશે તો એનો અર્થ એવો કે હવે આપણી પાસે વધે છે કેટલા કિલોમીટર આ તો આનો અર્થ એવો થશે કે આપણી પાસે વધે છે એ બાકીના કેટલા કિલોમીટર હશે ચાર કિલોમીટર ઈ કેમ નક્કી કર્યા તો અહીંયા સુધી તમને જ્ઞાન હોવું જોઈએ નું લંબચોરસ આકૃતિ તમારી બની ગઈ છે એટલે એનો અર્થ એવો થશે કે લંબચોરસ માં સામ સામેની બાજુઓ સરખી હોય છે લંબ ચોરસ માં બાજુઓ સરખી હોય એટલે એનો અર્થ એવો કે આ બંને બાજુઓ કેવી છે આઠ આઠ કિલોમીટરની છે હવે જોવા કિલોમીટર બે કિલોમીટરની માહિતી આપી દીધી છે આપણને તો હવે વધે કેટલા કિલોમીટરની ચાર કિલોમીટર ની માહિતી વધે છે એટલે એનો અર્થ એવો કે તેની સ્કૂલેથી કેટલી દૂર હશે તો ચાર કિલોમીટર દૂર હશે એટલે ઓપ્શન થઈ જશે આપણો સી ઓપ્શન થાશે

હવે તમને સ્પષ્ટ માહિતી કીધું પૂર્વમાં કે પશ્ચિમમાં તો દિશા તમારે નક્કી ડાયરેક્ટ જ કરવાની છે કે તમારો તમારો જમણો હાથ એટલે પૂર્વ ડાબો હાથ એટલે પશ્ચિમ તમારી તમારી સામે એટલે એટલે પૂર્વ નીચે અથવા બેક દક્ષિણ આવી રીતે આપણે નક્કી કરવાનું થશે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન હવે મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મોટા ભાગના લોકો જે લોહીના સંબંધના પ્રશ્નો આવે ને ત્યારે હાથ ઊંચા કરી દે કે આ પ્રશ્ન આપણાથી નહીં થાય પણ મિત્રો યાદ રાખો આ પ્રશ્ન હું તમને સ્યોર કહું છું કે તમે માત્ર પંદર સેકન્ડથી પણ ઓછા સમયમાં ગણી શકશો પણ જે હું તમને મેથડ કહું છું એ રીતે ચાલવાનું છે મેથડામાં શું છે તો જે લોકોએ લોહીનો સંબંધનો વિડીયો પ્લેલિસ્ટમાંથી જોઈ લીધો છે એને મેથડ બહુ વ્યવસ્થિત સમજાઈ ગઈ છે અને એને સંબંધ પણ સમજાઈ ગયા છે ઘણા લોકોને પ્રશ્ન ઉદ્ભવશે ક્યાં તો પહેલાં તો તમારી પાસે આ શબ્દ આવશે એટલે ઘણા લોકોને શબ્દ નહી હોય મોટા ભાગના લોકો જે તૈયારી કરતા હશે તૈયારી કરેલી હશે પણ ઘણા લોકો માત્ર પરીક્ષા દેવા જતા હોય અથવા તો ઘણા લોકો એમને ખાલી તૈયારી કરતા હોય તો એ લોકો માટે આ શબ્દ બહુ નવો રહેશે હવે પેલી વસ્તુ એ છે કે આ પ્રશ્નમાં સોલ્વ ક્યાંથી કરવો તો જયારે તમે બ્લડ રિલેશન સોલ્વ કરો તો આડેધડ નહીં ચાલુ કરી દેવાનું પેલા જો સોલ્વ કરવાની મેથડ છે શું પેલા તો તમારે ચોક્કસ સંબંધો ધ્યાનમાં લેવાના પેલા તમારું સ્ટેપ શું છે કે સ્પષ્ટ સંબંધો ચોક્કસ અથવા તો સ્પષ્ટ સંબંધ હોય ત્યાંથી શરૂઆત કરવી તો ચોક્કસ અને સ્પષ્ટ સંબંધ થી જો શરૂઆત કરશો તો તમારે હંડ્રેડ પર્સન્ટ પછી ભલે ચોક્કસ અને સ્પષ્ટ સંબંધ કદાચ છેલ્લા વાક્યમાં હોય તમારે એ જોવાનું છે કે ચોક્કસ અને સ્પષ્ટ સંબંધ ક્યાં આપેલો છે તો હવે આપણે જો શરૂઆત કરીએ આર એ ટી નો એકમાત્ર માતૃક અંકલ છે માતૃક અને પૈતૃક એ બે વસ્તુ થશે માતૃકની જો વાત કરવામાં આવે તો એનો અર્થ એવો થશે કે મોસાળ પક્ષની વાત થાય છે માતૃક એટલે કયા પક્ષની વાત થાય છે મોસાળ પક્ષની એ જ રીતે જો પૈતૃકની વાત કરવામાં આવે એ કુટુંબ પક્ષની ની વાત થાય છે આ બે વસ્તુ તમને ક્લિયર થઈ જશે હવે ની વાત કરવામાં આવે છે હવે આપણે જોઈએ કે આ ટી નો એકમાત્ર માતૃક અંકલ છે હવે માતૃક અંકલ એટલે હવે આથી ડાયરેક્ટ જો તમે નક્કી કરવા જાશો તો સ્પષ્ટ ઘણા લોકોને ન મળે તો આગળ વધ્યું જવાનું

હવે એનો અર્થ એવો થશે એક વ્યક્તિનો સંબંધ સ્પષ્ટ કહી દીધો કેનો તો કે એન નો એન પુરુષ હશે એન શું હશે તો કે એન પુરુષ હશે પુરુષ હશે એટલે એનો અર્થ એવો થઈ જશે આ જમાઈ છે જમાઈ છે એટલે એનો અર્થ એવો થશે કે આના સસરા કોણ અથવા તો સાસુ કોણ કારણ કે એમ નું હજી સ્પષ્ટ નથી કીધું એન એ એમ નો જમાઈ છે એવું કીધું છે એટલે એમ એના સસરાય હોઈ શકે ને સાસુય હોઈ શકે એટલે આપણે એમ કહી શકીએ છીએ એન નો સંબંધ છે એ એમ સાથે જોવા જોઈએ

એટલે એનો અર્થ એવો આ બંને વ્યક્તિઓ પતિ પત્ની હશે હવે આ રીતે આપણે નક્કી થઈ ગયું છે આટલો સ્પષ્ટ આ વ્યક્તિ કોણ છે એ જે આપણને ખબર નથી પણ આ બે પતિ પત્ની હશે અને આ વ્યક્તિ આના માતા હોઈ શકે અથવા તો આના પિતાય હોઈ શકે કારણ કે ખાલી જમાય એવો શબ્દ આવો પ્રશ્ન પીઆઈ માં પૂછાણો હતો તો મોટા ભાગના કન્ફ્યુઝ થતા હતા જમાય એટલે જે વ્યક્તિને જમાઈ કીધો છે એ તો પુરુષ થતો હતો પણ એ વ્યક્તિ કોણ હતો એ સ્પષ્ટ ત્યાં નહોતું તો ઘણા લોકો એમ

એટલે એલ નામની વ્યક્તિ એમની પત્ની થઈ ગઈ એમની પુત્રી થઈ ગઈ એટલે સ્પષ્ટ થઈ ગયા હવે આવી રીતે હું કામ દોરું છું તો આ લોજિક છે 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 તમે તમે જુદી જુદી જનરેશન આપી ચોરસ એટલે એટલે પુરુષ બતાવ્યો રાઉન્ડ સ્ત્રી બતાવી છે બે આપણી પાસે એરો બતાવ્યા તો એ પતિ પત્ની નો સંબંધ છે પછી અહીંયા આપણે ડોટેડ લાઈન બતાવી છે એટલે એનો અર્થ એવો થશે કે એ સામા પક્ષનો એટલે લગ્ન બાદનો સંબંધ એટલે કે સામા પક્ષનો આ બેયનો સંબંધ બતાવે છે તો એ જ રીતે સિંગલ લાઈન તો એ બધી વસ્તુ સમજવા માટે તમારી આપણા પ્લે લિસ્ટ નો વિડીયો જોવો પડે મિત્રો તો ખાસ યાદ રાખજો કેવી રીતે આપણે 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 નક્કી કરીએ છીએ તો હવે હવે જોઈએ જોઈએ પિતા છે છે પછી પુત્રી એવો થઈ ગયો ટી કેની પુત્રી છે એન ની તો જો આ એન ની પુત્રી હોય ટી નામની વ્યક્તિ તો હારે હારે કેની પુત્રી હશે એલ ની પુત્રી તો થાશે જ તો આ ક્લિયર થઈ ગયું છે ટી નામની વ્યક્તિ પુત્રી છે કેની પુત્રી છે તો કે એન ની એન ની હોય તો એલ ની હોય હવે સંબંધ સ્પષ્ટ કેવી રીતે થાય જોજો એમ છે એ વ્યક્તિ માટે આ પુત્રી થાય જોજો હું બધું વસ્તુ સ્પષ્ટ પેલા કરાવું છું એમ માટે આ શું થઈ જશે પુત્રી થાશે પુત્રીનું સંતાન એટલે દોહિત્ર કહેવાય પુત્રીનું સંતાન દોહિત્ર અથવા દોહિત્રી જો પુરુષ એટલે કે છોકરો હોય તો દોહિત્રી અને છોકરી હોય તો દોહિત્રી એટલે એમ માટે અત્યારે ટી દોહિત્રી થાય યાદ રાખજો આના માટે પુત્રી થાય આના માટે પુત્રી થાય ઉલટો સંબંધ એ તો ટી માટે એન પિતા થાય એલ માતા થાય અને એમ શું થઈ જશે તો કે એમ થઈ જશે ના નાના માતાના પિતા છે એટલે નાના જોઈએ આગળ વાક્ય ક્યુ એ એસ નો એકમાત્ર દોહિત્ર છે જ્યારે તમને સ્પષ્ટ શબ્દ આવે ને એકમાત્ર એટલે અર્થ એવો થશે એકમાત્ર એટલે હવે એના સિવાય બીજું કોઈ સંતાન નહી હોય એકમાત્ર દોહિત્ર એટલે એનો અર્થ એવો થાય એક દોહિત્ર જ એક જ હશે બીજું સંતાન હોય તો એ દોહિત્રી હશે એવું બની શકે યાદ રાખજો તો તમને એવું કીધું છે ક્યુ એ નો દોહિત્ર છે હજી જો ક્યુ ને એસ ક્યાંય નથી આપણી પાસે તો આ વાક્ય અત્યારે આપણે રાખી દઈએ ક્યુ ને એસ આપણી પાસે આપણે પૈતૃક આન્ટ છે આટલું આપણે ધ્યાનમાં લેવાનું થશે પૈતૃક આંટ એલ નામની વ્યક્તિ એટલે અહીંયા છે એલ એ કે એક માત્ર પૈતૃકાંત છે તો કે પી ની પૈતૃકા એટલે કેને કહેવામાં આવે છે તો કે કુટુંબ પક્ષની હોય એ વ્યક્તિ થાય કુટુંબ પક્ષની હોય છે હવે પી નામની વ્યક્તિ વ્યક્તિની જો વાત કરવામાં આવે તો કેવી રીતે આ પી નામની વ્યક્તિ આપણે નક્કી કરીએ છીએ એ ધ્યાનમાં લેતા જઈએ તો મિત્રો આ વાક્ય જોઈએ ક્યુ એસ નું એક દોહિત્ર છે હવે આપણે આ વસ્તુને કઈ વસ્તુ લાગુ પડે છે એની આપણે આગળ ચર્ચા કરીએ હવે આપણે જોઈએ છીએ કે આગળ આમાંથી કોઈ પણ વ્યક્તિને લાગુ પડે છે તો એલ આપેલો છે એને લાગુ પડે છે ટી આપેલો છે એન આપેલો છે અને એમ આપેલો છે તો પેલું જોઈએ આર એ ટી નો એકમાત્ર માતૃક અંકલ છે તો હવે જો આ વાક્યની જો આપણે વાત કરીએ મિત્રો તો આર એ ટી નો એકમાત્ર શું છે તો કે માતૃક અંકલ છે હવે કયો વ્યક્તિ છે તો કે આર કેનો છે ટી નો માતૃક અંકલ થાય છે હવે આપણે ધ્યાનમાં લેશું તો માતૃક અંકલ ની વાત કરવામાં આવે તો મોસાળ પક્ષ ની વાત થાય છે તો હવે સ્પષ્ટ થઈ જશે આર એ ટી નો એક એકમાત્ર કીધો છે શબ્દ એકમાત્ર માતૃક અંકલ છે તો માતૃક અંકલ એટલે આપણે જોવા જઈએ તો મામા આપણા સ્પષ્ટ ક્લિયર થઈ જશે અહીંયા મામા આપણી પાસે શબ્દ તમે જોવા જાશો તો માતૃક અંકલ ની જયારે વાત કરેલી હોય ત્યારે તમારે એટલું ધ્યાનમાં લેવાનું થશે કે મામા સ્પષ્ટ થશે આર એ ટી નું એકમાત્ર માતૃક અંકલ છે હવે આપણે જોઈએ જઈએ ટી છે એનો માતૃક અંકલ આપણે ધ્યાનમાં લેવો હોય તો આપણે શું કહી શકીએ છીએ કે એલ નો ભાઈ થશે એલ નો ભાઈ કોણ થઈ જશે આર નામનો વ્યક્તિ એલ નો ભાઈ થશે માતૃક અંકલ છે હજી આપણે જોવા જઈએ અને એલ એ પી ની એકમાત્ર પૈતૃક આંટ છે એલ છે એ પી ની એકમાત્ર

આરની ની માતા છે સ્પષ્ટ થઈ ગયું જો એસ નામની વ્યક્તિ કે આની પત્ની હશે એટલે આના સંતાનો આપણે બંને આપણે ધ્યાનમાં લઈ શકીએ એલ અને આર હવે આગળનું વાક્ય જુઓ ક્યુ એસ નું એકમાત્ર દોહિત્ર છે આનો દોહિત્ર એટલે અર્થ પુત્રી નો પુત્ર એટલે એની પુત્રી પુત્ર એટલે આપણે જોવા જઈએ ટી નો ભાઈ થાશે ટીનો ભાઈ કોણ થઈ જાશે તો કે ક્યુ થાશે ટીનો ભાઈ કોણ આવશે ક્યુ નામનો વ્યક્તિ ટીનો ભાઈ આવશે તો આટલું સ્પષ્ટ થઈ જાય છે મિત્રો અહીંયા સુધીનું કમ્પ્લીટ થઈ જાય છે ઓ એ ક્યુની પૈતૃકાંડ છે ફરીથી પૈતૃકાંડ આવે એટલે આપણે ધ્યાનમાં લેવાનું છે શેની વાત થઈ છે ફોઈની વાત થઈ છે પૈતૃકાંડ એટલે કેની છે ક્યુની ક્યુની પૈતૃકાંડ એટલે એના પપ્પાની એટલે એના પિતાની બહેનની વાત થાશે એના પિતાની બહેનની વાત કરીએ તો ઓ નામની વ્યક્તિ એના પિતાની બહેન હશે હવે આપણે જોઈએ કે એના પિતાની બહેન એટલે પૈતૃકાંત ક્યુ માટે ને ટી માટે પણ થશે હવે આપણે ધ્યાનમાં લેવાનું છે ક્યુ નો ટી સાથે શું સંબંધ હોય આ બે સંબંધ જ છે કદાચ આ વાક્ય તમે ધ્યાનમાં ન લ્યો તોય તમારે પ્રશ્ન અત્યારે મળી જાય એમ છે જો આ વાક્ય તમે ધ્યાનમાં ન લ્યો તો એ પ્રશ્ન ખાલી ક્યુ ને ટી તો આ બે ભાઈ બેન થશે પણ મેં તમને પાછલા જે સેશન મેં કીધું હતું પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે તમારે એટલું ધ્યાનમાં લેવાનું પ્રથમ વ્યક્તિ બીજાને શું થાય પ્રથમ વ્યક્તિ બીજાને શું થાય આટલું વસ્તુ ઉપર તમારે ધ્યાન દેવાનું છે તો પ્રથમ વ્યક્તિ એટલે શું છે ક્યુ એ ટી ને શું થાશે તો ક્યુ ટી ને શું થશે ભાઈ થશે ભાઈ થાશે એટલે આપણે જવાબ આપી શકીએ આપણે બ્રધર ઓપ્શન એ તો મિત્રો મેં સમજાવ્યું આ રીતે સમજીને હવે તમે ગમે તે પ્રશ્ન સોલ્વ કરશો તો તમારાથી ફટાફટ ક્લિયર થશે કે જ્યારે તમારી પાસે સ્પષ્ટ સંબંધ ચોક્કસ સંબંધ હોય ત્યાંથી આપણે શરૂઆત કરવાની થશે ત્યાંથી શરૂઆત કર્યા બાદ આગળ વધવાનું પી શું છે એ આપણે ડિસાઈડ નથી કરવાનું બીજા સંબંધ શું આપણે ખાલી આ બે નો સંબંધ મળી ગયો એટલે આપણો જવાબ મળી જાય છે જોઈએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન હવે જો આ પ્રશ્નની જો વાત કરીએ મિત્રો તો આમાં તમને એવું કીધું છે કે એક એવી જોડી પસંદ કરો કે જે અલગ પડતી હોય એટલે આમાંથી કોઈ એક લોજિક અલગ પડતું હશે તો એ લાસ્ટ લેક્ચરમાં મેં સમજાવ્યું કે આમાં લોજિક તમારે નક્કી કરવા માટે રેન્ક આપી દેવાના શું આપી દેવાના મિત્રો રેન્ક રેન્ક આપીએ તો જો રેન્ક આપીએ આપણે પેલા

તો જો મિત્રો આમાં કેટલા પ્લસ કરવામાં આવે છે સોળમાં પ્લસ કેટલા થશે ત્રણ પ્લસ થશે એટલે આ બે જુઓ હવે બે અલગ અલગ પડે છે પણ કયું અલગ છે મિત્રો છ થશે તો હવે જો આ બે સ્પષ્ટ થાય છે કે આ બે માં સરખું લોજિક છે આ એક અલગ પડે છે તો આ રીતે તમે જવાબ ફટાફટ આપી શકો છો કે ઓપ્શન તમારો કયો થઈ શકે છે બી ઓપ્શન થાશે ઘણા લોકો એમ થાય કે સર હજી આપણે ડી ચેક કરવાનું બાકી છે કરીએ તો તો કરીએ તો આપણે જો એફ એટલે શું થશે છ અને એલ એટલે કેટલા થઈ જશે તો કે બાર તો છ માં પાછા કેટલા ઉમેરવાના થાશે છ પ્લસ કરીએ એટલે કેટલા થઈ જશે બાર થાશે એટલે પેલા અંકમાં છ પ્લસ કરીએ એટલે બીજો અંક આવે છે પણ બી ઓપ્શન એવો છે પહેલા અંકમાં ત્રણ પ્લસ કરવાથી બીજો અંક આવે છે એટલે એ આપણા માટે શું પડે છે અલગ જોડી પડે છે તો આ રીતે આપણે આનો જવાબ આપી શકીએ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તો મિત્રો મેં લાસ્ટ સેશનમાં કીધું હતું આ જે છેલ્લો ક્વેશન ત્યાં આવી રીતે લીધો હતો તમને કીધું કે આ પ્રશ્ન તમારો જે છે પૂછાશે પણ તમને સ્પષ્ટ કરાવી દીધું એટલે હવે આપણે ફટાફટ બેતાલીસ ના રોજ એક જાન્યુઆરી બે હાજર બેતાલીસ ના રોજ જો ગુરુવાર હોય તો પેલી જાન્યુઆરી બે હાજર ઓગણપચાસ ના વર્ષમાં ક્યાં દિવસે આવે હવે આપણે એટલું જ ધ્યાનમાં લેવાનું છે બે હાજર બેતાલીસ તો હવે આપણે ધ્યાનમાં લઈ લઈએ કે જ્યારે તમારી પાસે એક જાન્યુઆરી બે હજાર બેતાલીસ આપેલી હોય ત્યારે વાર આપેલો છે તમારો કયો તો કે ત્યારે આપેલો છે ગુરુવાર હવે મિત્રો મેં પેલા તમને ખાલી એટલું કીધું હતું કે તમારી પાસે આ વર્ષ કયું છે એના આધારે તમારે નક્કી કરવાનું આપેલું વર્ષ કયું છે તો કે બેતાલીસ એટલે આપણા માટે કેવું વર્ષ થઈ જશે તો કે આપણા માટે સામાન્ય વર્ષ કારણ કે ચાર વડે ભાગી નથી શકાતું સામાન્ય વર્ષ હોય તો કેટલા ઉમેરવાના તો કે એક ઉમેરવાનું એટલે આપણે એનો અર્થ એવો થશે કે તેતાલીસ આપણે એટલું જોવાનું કે જ્યારે જ્યારે જે વર્ષ આવતું જાય એ આપણે ધ્યાનમાં લેતું જવાનું બેતાલીસ પછી તેતાલીસ એટલે એક જ ઉમેરવાનો થશે ચુમ્માલીસ એટલે કયું વર્ષ થઈ જશે આપણા માટે લીપ વર્ષ થશે તો ત્યાં તમારે બે ઉમેરવાના થશે તો આ રીતે જોવા જઈએ તો એ શુક્ર હોય શુક્રમાં બે ઉમેરો એટલે રવિવાર આવે એ જ રીતે જોવા જઈએ પિસ્તાલીસ એટલે ફરી એક છેતાલીસ એટલે ફરી એક સુડતાલીસ એટલે ફરી એક અડતાલીસ એટલે બે આવશે તો આ રીતે તમારે ફટાફટ ક્લિયર થઈ જવું જોઈએ કે કેવી રીતે આવે છે આવશે સોમ જો લખવાની જરૂર નથી ગણતરી કરી થઈ કહું છું મંગળ બુધ પછી કયો આવશે બે પ્લસ કરીએ ગુરુ અને શુક્ર અડતાલીસે કયો વાર આવે એટલે કે એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો અડતાલીસ ના રોજ આપણે સોરી પેલી જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ ના રોજ કયો વાર હોય તો કે શુક્રવાર હોય તમારી પાસે આપણી પાસે વાર આપેલો હોય ત્યારે તમારે શું ધ્યાનમાં લેવાનું છે કે કઈ રીતે પ્રશ્ન આપેલો છે એ પ્રશ્નને ધ્યાનમાં લઈ અને આગળ વધવાનું છે તો આ રીતે હવે આપણે જોયું કે જુદા જુદા પ્રશ્નો આપણે ધ્યાનમાં લીધા મિત્રો કે

માત્રને માત્ર આન્સર કયો આવે છે એ જ સ્પષ્ટ કરાવીશ એમાં તમને કન્સેપ્ટ નહીં સમજાવું ગણતરી નહીં કરાવું માત્ર કેવી રીતે આવે છે એટલે વધુ ને વધુ હવે પ્રેક્ટિસ કરવાની છે એટલે હવે આપણે જુદી જુદી શિફ્ટમાં પૂછેલા છે એ છે અથવા તો હવે આપણે નેક્સ્ટમાં કેવા આવશે એની આખી સંપૂર્ણ જે છે એ સંભાવના લક્ષની પ્રશ્નો આપણે ધ્યાનમાં લેશું તો આ જ રીતે હવે નેક્સ્ટ સેશનમાં એ ધ્યાનમાં લેશું તો મિત્રો જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સાથે સાથે તમારા મિત્રોને શેર પણ કરજો અને હજી તમને જો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ખાસ મિત્રો જે લોકોએ હજી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરેલી એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ઓલનું બટન દબાવજો જેથી કરીને તમને દરેક નવા નોટિફિકેશન આવે એટલે કે નવા વિડીયોની નોટિફિકેશન તરત મળી જાય અને જો તમારે આ વિડીયોની એટલે કે દરેક વિડીયોની જો પીડીએફ જોતી હોય તો તમે અમારી આઈસ ટેલિગ્રામ ચેનલ પણ જોઈન્ટ કરી શકો છો તો આ જ રીતે હવે મળશું નવા સેશનમાં મિત્રો અને શોર્ટકટ થી આપણે ધ્યાનમાં લેશું ત્યારે તો નેક્સ્ટ સેશનમાં હવે આપણે મળશું ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત